चौथो मुद्दो छे के काची माहिती ने समूह के वर्ग में गोठवी रजू कर सकाय छे अने आवी गोठवण धरावता कोष्टक ने वर्गीकृत आवृत्ति वितरण कहे छे। एटले हवे आपणा आवृत्तिनी संख्या आवृत्तिनुं शिखर पण हवे आ नवो शब्द आव्यो के वर्गीकृत आवृत्ति एटले शुं वितरण अने एनी क्यारे जरूर पड़े। हवे जो धारो के आपणे થોડીક જ વસ્તુ હોય કે તો તમે કે આ ક્લાસનું શીખાતા કે ભાઈ કલા કે ગણિત કે આ જે પાંચ સાત વિષયો શીખાતા અંગ્રેજી કે એ પાંચ સાત આઈટમ હોય તો બરોબર છે, પણ ધારો કે તમારે 500, 700, 1000 એવું મોટું હોય તો આ ટેબલ કેવડું બધું થાય આ આવૃત્તિમાં, કે આવૃત્તિમાં મોટું થાય પણ તો એને બદલે આપણે આ એક એક આઈટમને બદલે એનું જૂથ બનાવી નાખે, ધારો કે આપણે 60 વિદ્યાર્થીઓના માર્ક બધા જો લખેલા હોય કાચી માહિતી હોય કે 60 જણાના માર્ક હોય તો આપણે એમાં આપણે માહિતી જોતી હોય તો ધારો કે એમ કહીએ કે 10 થી 20 વચ્ચે કેટલાને માર્ક આવ્યા, 20 થી 30 વચ્ચે કેટલા જણાને માર્ક આવ્યા, આ 30 થી 40 વચ્ચે કેટલાને, 40 થી 50 વચ્ચે કેટલાને માર્ક આવ્યા, એટલે 10 થી 20 વચ્ચેના માર્ક, એટલે આને વર્ગ કહેવાય। એટલે વર્ગ એટલે તમારો ક્લાસ નહીં પણ એક જૂથ, આ જૂથ બનાવ્યું કે બધા જે તમારી ચોપડીમાં જો જોઈએ આપણે તમને આપ્યું છે લિસ્ટ એટલે તમને વધારે ખ્યાલ આવે કે ધારો કે 60 વિદ્યાર્થીઓ જો આ બધા માર્ક આપ્યા છે બરોબર, એટલે હવે આમાંથી એમ કે આપણે જૂથ બનાવી દઈએ, આપણે એક એક ની આવૃત્તિ કરવાને બદલે કે આ 0 થી 10 સુધીના માર્ક કેટલા, 10 થી 20 માર્ક કેટલાને આવ્યા, 20 થી 30, 30 થી 40 કેટલાને, 40 થી 50, એટલે પછી ધારો કે આ 21 છે તો એ આ જૂથમાં આવે, આ 10 છે તો આ પહેલા કે બીજા જૂથમાં આવે, એટલે એના પાછળ નિયમો હોય કે તમારે અહીંયા લેવું કે અહીંયા લેવું। એટલે આ બધા જે 60-60ની માહિતી છે એને તમે આવી રીતે આજે આ કોષ્ટકમાં ગોઠવું એમાં શું કર્યું, આજે આને વર્ગ કીધો એટલે આને વર્ગીકૃત માહિતી કહેવાય, એટલે આને વર્ગીકૃત આવૃત્તિ। એટલે જો આપણે ખાલી પહેલા આવૃત્તિ શીખાતા, એક એક માહિતી હોય તો એને ખાલી આવૃત્તિ આપણે દર્શાવીએ, પણ આવી રીતે ઘણી બધી માહિતીનો એક વર્ગ બનાવ્યો, જૂથ બનાવ્યું, વર્ગ એટલે જૂથ, એટલે આ આટલા સુધીનું 1 થી 10 સુધીના માર્ક આવ્યા એવા કેટલા જણા છે, 2 જણા, તો આ 2 આવૃત્તિ થઈ। એટલે આપણે આવૃત્તિનું ચિહ્ન અને આવૃત્તિની સંખ્યા એ ટેબલમાં બરાબર રાખશું, પણ અહીંયા જે આપણે માહિતી એક એક હતી ને આખે એનું વર્ગ થઈ ગયો, એટલે કાચી માહિતીને આપણે આવી રીતે આ વર્ગોમાં વહેંચી અને પછી એની રેખા ચિહ્નથી આ ટેબલ બનાવ્યું, એટલે આ રીતે પછી એના પ્રશ્નો જે હોય એના જવાબ આપણે મળે કે મોટા ભાગના વિદ્યાર્થીઓને મેળવેલ ગુણ 20 એટલે સૌથી વધુ વધુ કોના છે, તો જો આ મોટા મોટી સંખ્યા અહીંયા આપણે 21 છે, આમ કહેવાય કે 20 થી 30 વચ્ચે ગુણ સૌથી વધુને મળ્યા છે, એટલે આપણા આ 60 માર્કનું જ પેપર હશે, એટલે માનું છું કે આ 100નું નથી લાગતું કારણ કે 60 પૂરું કર્યું, એટલે આ કુલ ગુણ એટલે કુલ સંખ્યા વિદ્યાર્થી 60 છે અને માર્કે જોઈએ કેટલા માર્કનું છે કે 50 ગુણનું છે, ઓકે, એટલે 50 માર્કનું પેપર છે, એટલે આપણે જો કે ખબર નહીં તો 50-50 એક જણાને જ છે, એટલે આનું જૂથ એક બનાવ્યું છે, ખરેખર જૂથની જરૂર નથી ત્યાં કારણ કે 60 માર્કનું પેપર નથી, એટલે પણ ટૂંકમાં આ રીતે આ એક નવી મુદ્દો આપણને શીખવા મળ્યો કે વર્ગીકૃત આવૃત્તિ એટલે શું, તો કે જે કાચી માહિતી હોય આ બધી આ કાચી માહિતી છે એને તમે આ 1 થી 10, 10 થી 20, 20 થી 30 સેવા વર્ગમાં વેચી દીધું,
એટલે ધારો કે મોટા આંકડા હોય, ભારતની વસ્તીની વાત કરતા હો તો આપણે 123 કરોડ છે, તો 123 માંથી આપણે એમ કે ગણવા પડે કે 1-1 લાખ 2-2 લાખના જૂથ બનાવી ને એમાંથી કેટલા લોકો ભણશે, કેટલા ભણેલ છે એવો હિસાબ કંઈક કરવો પડે. પણ ટૂંકમાં આપણે આ વર્ગીકૃત માહિતી એટલે શું એ અહીંયા સમજવાનું છે.